દસ જાન્યુઆરી દિન વિશેષ વ્યક્તિઓમાં જોઈએ તો આજે ડૉક્ટર રાધા વિનોદ પાલની પુણ્યતિથિ છે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર ઉત્તમ ધારાશાસ્ત્રી ડૉક્ટર રાધા વિનોદ પાલનો જન્મ સત્યાવીસ જાન્યુઆરી અઢારસો છ્યાસીના રોજ હાલના બાંગ્લાદેશમાં આવેલા સલીમપુર ગામમાં થયો હતો તેમણે કલકત્તાથી પોતાની જાહેર કારકિર્દીનો આરંભ કર્યો હતો કાયદાશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે કામ કર્યું અને પછી કોલકાતા યુનિવર્સિટીના ઉપકુલપતિ થવાનું બહુમાન મેળવ્યું ઘણા આંતરરાષ્ટ્રીય કાનૂની કમિશનોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને એક સક્રિય સભ્ય તરીકેનું બહુમાન મેળવ્યું હતું યુનોના આંતરરાષ્ટ્રીય લો કમિશનની અધ્યક્ષ તરીકે તેમની સેવા નોંધપાત્ર હતી ભારત સરકારે એમને પદ્મ વિભૂષણનો ખિતાબ અર્પણ કર્યો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ઇન્ટરનેશનલ મિલિટરી ટ્રિબ્યુનલે જ્યારે જાપાનીઝ નેતાઓ સામે કામ ચલાવ્યું ત્યારે એક આદર્શ ન્યાયાધીશની હેસિયતથી એમણે કોઈની શરમમાં તણાયા વગર પોતાનો નિડર અભિપ્રાય વ્યક્ત કર્યો જાપાનના સમ્રાટે એમને ફર્સ્ટ ઓર્ડર ઓફ ધ સેક્રેડ ટ્રેજરીથી બિરદાવ્યા તો ટોક્યોના ગવર્નરે એમનું ફ્રીડમ ઓફ ધ સિટીથી બહુમાન કર્યું હિન્દુ ફિલોસોફી અને લો ઇન ધી યદિક એજ એ બે કૃતિઓ એમની પરિશીલનયુક્ત અધ્યાપન પ્રવૃત્તિનો નીચોડ છે ભારત જાપાનના સંબંધો ઉષ્માભર્યા અને મૈત્રીપૂર્ણ રહ્યા તે માટે આપણે ડૉક્ટર રાધા વિનોદપાલના ઋણી છીએ એમના જીવનના અંતિમ દિવસોમાં ગરીબીના લીધે તેમણે ઘણા દુઃખો સહન કર્યા અને અંતે દસ જાન્યુઆરી ઓગણીસો સડસઠના ના રોજ એંશી વર્ષની વયે કોલકાતા ખાતે તેમનું નિધન થયું હતું અસ્તુ